જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકીની સાથે. બાયડથી માલપુરના કોંગ્રેસ ધારાસભ્ય જસુ પટેલની અટકાયત. વધતી જતી મોંઘવારી લઈને બાયડ શહેરમાં કોંગ્રેસની રેલી. પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ તેલ ખાતરના ભાવમાં વધારો દિન પ્રતિદિન થઈ રહ્યો છે. આમ જનતા ભોગ બની રહી છે. મોડાસાથી નડિયાદ હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ. પોલીસે ધારાસભ્ય સહિત અંદાજે 25 કાર્યકરોની અટકાયત કરી. ગુજરાતમાં વધતી જતી મોંઘવારીને લઈને અરવલ્લી જિલ્લાના બાયડથી માલપુરના કોંગી ધારાસભ્ય જસુ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાયડમાંથી પસાર થતા મોડાસાથી નડિયાદ હાઈવે પર રેલી યોજી ચક્કાજામનો પ્રયાસ કરવા જતા હતા. તે સમયે પોલીસ દ્વારા અટકાયત કરી બાયડ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ એચપીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. મોંઘવારીની જયારે વાત કરીએ તો સામાન્ય ઘર ચાલતું નથી. ગેસનો બાટલો 300 રૂપિયા ભરતો હતો ત્યારે મોંઘવારીની વાતો કરવાના ભારતીય જનતા પાર્ટીના આગળ આગેવાનો 1000 રૂપિયા વેચે. અમારા ખેડૂતોની વાત કરીએ તો સામાન્ય રીતે પ્રજાને 500 રૂપિયામાં ડીએપી ખાતર મળતું હતું, 250 રૂપિયામાં યુરિયા મળતું હતું. આજે 2000 રૂપિયા થયા છે. ખેતી કરી શકાય જ નહીં. ખેડવા માટે ટ્રેક્ટરમાં 100 રૂપિયા ડીઝલ. આમ પ્રજાનો નોકરી જવું હોય છે અને પેટ્રોલ મોટરસાઇકલમાં 50 રૂપિયાનું નાખે છે. એમની આર્થિક પરિસ્થિતિ આ લોકડાઉનની અંદર, નોટબંધી, જીએસટીની અંદર એટલા બધા લોકો હેરાન થયા છે કે જેમનું ઘર ચાલતું નથી. અને તેમ છતાં કુદકે ને ભૂસકે ડીઝલ, પેટ્રોલ, રાંધણ ગેસ, ડીએપી, આ તમામ ઘરની જે જરૂરિયાતો આમ પ્રજાના જરૂર, એ તમામ વસ્તુ મોંઘવારીના ટોપ ઉપર બેઠી છે. તેમ છતાં જ્યારે અમે લોકોનું ઉજાગર કરવા બહાર નીકળીએ ત્યારે આ જે શહેનશાહો છે એ અમારી ધરપકડ કરે. લોકોને આ ઉજાગર કરવાનું કે તમારી પરિસ્થિતિ, પહેલાં લોકો 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હતા તો એમની પાસે 1 લિટર 2 લિટર 2 દિવસ 4 દિવસ ચાલતું હતું. આજે 100 રૂપિયાનું પેટ્રોલ પેટ્રોલ પંપે જઈને ઘેર પહોંચે એટલા પૂરું થાય છે. આ હાલત છે. પણ તેમ છતાં લોકોને એટલા બધા ગભરાઈ નાખ્યા છે કે કેસના કારણે એમના ઉપર પોલીસ કેસ થાય, એમને હેરાનગતિ થાય, એમના સાતમાના ઉતારા બદલી નાખવાનું એ કામ કરે છે આ સરકાર. એટલે હવે તો હિટલર પણ ઉપર સ્વર્ગમાં કે નરકો જો પણ બેઠો હોય તો શરમાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે. 2022 હું માનું છું કે લોકો ભયંકર જેમ સ્પ્રિંગ જે અમુક લિમિટ પછી ઉછળે એ હાલત મને 2022માં દેખાય છે. ગુજરાતમાંથી કદાચ એમનું નિકંદર નીકળી જાય. હવે જે તો સારું છે, લોકો ખૂબ ખરાબ હાલતમાં જીવી રહ્યા છે. એમનું હું ફાપવા માટે અમે તો નીકળ્યા છીએ. અમારે સત્તા જોઈતી નથી. લોકો આપ્યું કદાચ કોંગ્રેસ સત્તા પર આવશે એવું સ્પષ્ટ દેખાય. કેમ કે આ લોકોએ જે 25 વર્ષની અંદર એક પણ યોજના નથી બનાવી, માત્ર અને માત્ર કાગળ ઉપર યોજનાઓ. જી ચોક્કસથી આપણી સાથે રેવાભાઈ ભોવી ન્યાય સમિતિના ચેરમેન જોડાઈ ગયા છે. રેલીમાં તેમની અટકાયત કરવામાં આવી હતી અને એમને પૂછ્યું છે કે મોંઘવારી જતી રહીને તમામ શું કહેવું છે? મારું આ સરકારને એ કહેવા જે જરૂરી છે કે ગરીબ માણસ જે ખેત મજૂરી કરીને એ ખેતરની અંદર જે જતો હોય ત્યારે એને ડીઝલ, પેટ્રોલ ને ગેસ એમને ગેસના બાટલા મફત આપ્યા, બાટલા મફત આપ્યા. આજે બાટલો ભરવા જાય તો 900 રૂપિયા બાટલો. એટલે મારે કહેવું છે આ સરકારને કે ફરીથી આને મોંઘવારીને જે પાછી નહીં ખેંચવામાં આવે તો અમે આખા ગુજરાતની અંદર ખુલ્લા પગે આંદોલન કરશું તમારી સામે અને ભાવ વધારો ખેંચાવડાવશું પાછું. એવી મારી કહેવું છે. આપણી સાથે એક બીજા ખેડૂત મિત્ર છે, તે પૂછવા માંગે છે કે શું મોંઘવારીના લઈને તમારે શું કહેવું છે? ડીઝલનો ભાવ વધી રહ્યો છે, ખેડૂત જે ટ્રેક્ટર લઈને ચલાવે છે બરાબર શેડવા માટે, તો શેડ માટે તમારે જે આજે ભાવ વધી રહ્યો છે દિન પ્રતિદિન, તમારે શું કહેવું છે સરકાર? અમને એવું કહેવું છે કે ડીઝલ, પેટ્રોલના ભાવ વધતા રહ્યા છે અને અમે સરકારે ખેરાવવાનું હોય, ભીખું ખેરાવવાનું હોય તો બી ઘણા અત્યારે 500 રૂપિયા થઈ ગયા, તો કેવી રીતે ખેરાવો? ખેડૂત માત્ર મોંઘવારી ઘટાડવાનો એવું ચોક્કસથી. એચપીએન ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ અરવલ્લી સતીશ. મોંઘવારીના કારણે ખૂબ જ પરિવાર પરેશાન છે. ક્યાંક ને ક્યાંક કોકે પોતાના પરિવારજનોને ગુમાયા છે. તેના માટેની કોઈ આર્થિક સહાય પણ સરકાર દ્વારા આપવામાં નથી આવતી. બીજી તરફ કોર્ટે પણ આ બાબતને લઈને દખલગીરી કરી છે. એમ
મધ્યમ વર્ગ અને જે છેવાડાનો જે વ્યક્તિ છે એના ઉપર જયારે પડતા ઉપર પાટવું હોય તે પેટ્રોલ ડીઝલના ભાવ જયારે આસમાન પહોંચ્યા છે, જેથી ખેડૂત પણ પરેશાન છે અને સામાન્ય માણસનું જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા પોતાનું બજેટ પણ આજે ગુમાવી ચૂક્યા છે. રાંધણ ગેસના ભાવ હોય તો આસમાને પહોંચ્યા, તેલના ભાવ આસમાને પહોંચ્યા, પેટ્રોલ ડીઝલના ભાવ આસમાન પહોંચ્યા. સામાન્ય માણસ પોતાનું જીવન નિર્માણ કઈ રીતે આજે ચલાવીએ એ ખૂબ મુશ્કેલી છે. એ બાબતે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અને સરકારશ્રીના આંખ અને કાન ખોલવા માટે આજે બાયડ તાલુકા દ્વારા અમે રેલી સ્વરૂપે જ્યારે પ્રદર્શન વિરોધ પ્રદર્શન જ્યારે કરવા જઈ રહ્યા હતા ત્યારે આ સરમુખ અત્યારશાહીની સરકાર દ્વારા લોકશાહીનો જ્યારે સરેઆમ ખૂન હોય તેમાં અમારી ધરપકડ કરી અટકાયત કરી અમને પોલીસ સ્ટેશનમાં આજે બેસાડી દેવામાં આવેલી.